વાપીની જ્ઞાનગંગા સ્કૂલમાં ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમીની ઉજવણીના આ કાર્યક્રમમાં નાના ભૂલકાઓએ રાધા કૃષ્ણ અને ગણપતિ બાપા તેમજ વિવિધ દેવી દેવતાઓ અને નારદ મુનિની વેશભૂષા ધારણ કરી હતી, જ્યારે સ્કૂલના પંટાગણમાં દહી હાંડી ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજે અમારા જ્ઞાનગંગા સ્કૂલની અંદર અમારા બાળકો સાથે અમે જન્માષ્ટમીની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરી અને અમારો આ જન્માષ્ટમીનો ઉત્સવ છે એનો ઉજવવાનો મુખ્ય હેતુ એ છે કે બાળકોને જે આપણે જગતગુરુ કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન એના વિશે માહિતગાર કરવાને, કારણ કે બાળકો જ ભારત દેશની આવનારી પેઢી છે. એમને ભારત દેશની સંસ્કૃતિ શું છે અને સંસ્કાર શું છે એની સમજ જો આપવી હોય તો જન્માષ્ટમી છે, રામનવમી છે, એવા જે દરેક તહેવારો છે એનું જ્ઞાન સંપૂર્ણ રીતે આપવું હોય તો શાળાની અંદર આવી રીતે જો જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે તો જ એમને પૂરું જ્ઞાન મળે છે. અમે આજના દિવસે બાળકોને જન્માષ્ટમી પર શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ ક્યાં થયો હતો અને એ વખતે શું સિચ્યુએશન હતી એનું સમગ્ર જે નાટકના રૂપમાં રૂપાંતર કરીને બાળકોને સમજ પૂરી પાડી હતી. સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણનો જે દહી હાંડીનો પ્રોગ્રામ છે જે ભગવાન શ્રી કૃષ્ણની એક લીલાની અંદર આવે છે એની સાથે જે રાસલીલા ભગવાન કરતા હતા એ તમામે તમામ ને અમે નાટકના રૂપમાં રજૂ કરીને બાળકોને એની સમજ પૂરી પાડવા માટે અમે આજે જન્માષ્ટમીનો તહેવાર શાળાની અંદર ઉજવ્યો છે અને એની અંદર બાળકો સાથે સાથે અલગ અલગ દેવી દેવતાનો વેશભૂષા એ પણ કોમ્પિટિશન રાખેલી હતી જે બાળકો સમગ્ર જે દેવી દેવતા છે એમને વેશભૂષા કરીને પણ એક સમગ્ર વાતાવરણ મંદિરનું વાતાવરણ નિર્માણ પામેલું હતું અને બાળકોને આવનારી પેઢીને આ સમજ પૂરા પાડવા માટે જ અમે આ જન્માષ્ટમીનો તહેવાર કરીએ છીએ અને સાથે સાથે જે આ જન્માષ્ટમીનો તહેવાર છે એના માટે અમે આ તમામ ચેનલો વતી સમગ્ર જે પણ ચેનલ જોઈએ છે એમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવી.